નમસ્કાર મિત્રો, 100% સક્સેસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજે તમને થંબનેલમાં બતાવીએ છે એ મુજબ કોરોના વાયરસની વાત કરવી છે. આ કોરોના વાયરસ શું છે અને ક્યાંથી આવ્યો છે એની સંપૂર્ણ માહિતી મારે તમને આ લેક્ચરમાં આપી છે. તો આ લેક્ચરને સંપૂર્ણ જોવાનો પ્રયત્ન કરજો, કારણ કે તમારા ફેમિલી માટે પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની શકે છે. તો આ વિડીયોને સંપૂર્ણ જોવાનો પ્રયત્ન કરજો, અને તમે જો હજી મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આવતા બેલ સિમ્બોલને પ્રેસ કરી દેજો, જેથી કરીને તમામ નોટિફિકેશન તમને સમયસર મળી રહે. તો શરૂઆત કરીએ આપણે કોરોના વાયરસ વિશેની માહિતી. કોરોના વાયરસ એનું બીજું નામ શું છે? વુહાન વાયરસ. કેવું નામ છે? વુહાન વાયરસ. આ વુહાન વાયરસ શા માટે? તો ચીનના વુહાન શહેરમાંથી આ વાયરસનું ઉદ્ભવ થયો. ક્યાંથી? ચીનના વુહાન શહેરમાંથી આ વાયરસનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે, અને એટલા માટે એનું બીજું નામ વુહાન વાયરસ છે. કોરોના વાયરસ તમને ઇંગ્લિશમાં પણ બતાવે છે, ગુજરાતીમાં પણ લખ્યું છે કોરોના વાયરસ, અને વુહાન વાયરસ આ એનું બીજું નામ છે. તો જીપીએસસી જેવી એક્ઝામમાં, સાંભળજો ફ્રેન્ડ્સ, જીપીએસસી જેવી એક્ઝામમાં વાક્યો ખરા છે કે ખોટા એવા સવાલોમાં તમને આ સવાલ પૂછાઈ શકે. વાત કરીએ તો કોરોના વાયરસ વુહાન શહેર, તો ફ્રેન્ડ્સ તમને મેપમાં બતાવે છે વુહાન શહેર ક્યાં આવેલું છે? ચીનમાં આવેલું છે. તો આ ચીનનું વુહાન શહેર છે, જેને હાલ સદંતર બંધ કરવામાં આવેલો છે, એટલે કે ખૂબ જ બંદોબસ્ત કરવામાં આવ્યો છે કે કોઈ વ્યક્તિ બહાર ન આવી શકે અને કોઈ વ્યક્તિ અંદર ન જઈ શકે. તો આ ચીનમાં આવેલું શહેર છે. ક્યાં આવેલું શહેર છે? ચીનમાં આવેલું શહેર છે. તો ફ્રેન્ડ્સ, ડાયરેક્ટ તમને આવું પૂછાય કે વુહાન કઈ જગ્યાએ આવેલું છે? તો વુહાન શહેર ચીન ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? ચીન ખાતે. ફ્રેન્ડ્સ, આગળ વાત કરીએ તો ચીન આવ્યું છે, તો ચીનની થોડીક ઉપર છેલ્લી માહિતી મેળવી લઈએ. તો ચીનના રાષ્ટ્રપતિ કોણ છે? તમે બધા જ જાણો છો, શી જિનપિંગ. રાજધાની કઈ છે? બેઇજિંગ. રાજધાની કઈ છે? બેઇજિંગ. ચલણ કયું છે? ચલણ છે યાન, એ ચલણ છે. તો ફ્રેન્ડ્સ, આ હતી ચીનની બેઝિક માહિતી. હવે આપણે આપણા મૂળ ટોપિક તરફ જઈએ. વિડીયો થોડોક લાંબો બની શકે છે, તો તમે વિડીયોને સંપૂર્ણ જોવાનો પ્રયત્ન કરજો. ચીન, તો ફ્રેન્ડ્સ તમને મેપમાં બતાવે છે એ મુજબ આ ચીન છે, જે ભારત દેશથી એકદમ નજીક છે. તો આ ચીન દેશની વાત કરવાની છે. આ ચીનમાં વુહાન પ્રાંત આવેલો છે, જ્યાંથી આ કોરોના વાયરસ, કયો? કોરોના વાયરસનો ઉદ્ભવ થયો. તો ફ્રેન્ડ્સ, આગળ વાત કરીએ તો આ ચલણ આપી દીધું છે ચીનનું. તો આ તમારા નોલેજ માટે મેં અહીં રજૂ કર્યું છે, આ ચીનનું ચલણ છે. ત્યારબાદ ચીનનું વુહાન પ્રાંત, મેં તમને નકશામાં બતાવ્યું એ મુજબ ફ્રેન્ડ્સ, ચીનનું વુહાન પ્રાંત જે તમને મેં પહેલાંના નકશામાં બતાવ્યું એ મુજબ ચીનના વુહાન પ્રાંતમાંથી, ક્યાંથી? વુહાન પ્રાંતમાંથી આ વાયરસનો જન્મ થયો છે, ચીનના વુહાન. તો મિત્રો, ચીનના વુહાન પ્રાંત, આ વુહાન શહેર તમને બતાવે છે જે નકશામાં છે. તો આ વુહાન પ્રાંતમાં એક ફિશ માર્કેટ આવેલી છે. શું આવેલી છે? ફિશ માર્કેટ, એટલે કે જ્યાં મચ્છી અને એવું વેચાય છે તે જગ્યા ફિશ માર્કેટ આવેલી છે. તો આ સ્થળે ફ્રેન્ડ્સ, આ સ્થળે ફિશની સાથે સાથે તમામ પ્રકારના પ્રાણીઓ, જેમ કે ચામાચીડિયું, સાપ, ટૂંકમાં જંગલી અને બધા જ પાલતુ પ્રાણીઓના મીટ એટલે કે મટન વેચવામાં આવતું હતું, જેના કારણે ત્યાં પ્રાણીઓ બીમાર પડ્યા હશે, અને આ રોગ પહેલાં પ્રાણીઓમાં જોવા મળ્યો છે. અને ત્યારબાદ આ પ્રાણીઓને ખાવાથી માનવીમાં આવ્યો, અને અત્યારે આખા ચીનની ઉપર એનો પ્રહાર થઈ રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, આમાં આપણને સવાલ આવો પૂછાય કે આ કોરોના વાયરસ આવ્યો શેમાંથી? તો માનવામાં આવે છે અને મીડિયા પ્રમાણે CNN દ્વારા જાહેર કરવામાં આવેલ કે સાપમાંથી આ વાયરસ આવી શક્યો હશે, પરંતુ આ પ્રોપર ન કહી શકાય. જો કોઈ એક્ઝામ આવે અને તમને ઓપ્શનમાં સાપ હોય તો તમારે સાપ ટીક કરી લેવાનો. ત્યારબાદ આપણે આગળ વાત લઈએ, પ્રકારો પડે છે, એમાંથી થોડા પ્રકારોની વાત કરીશ. તમારે યાદ રાખી લેવાનું કે 2002-2003 સાર્સ નામનો વાયરસ આવ્યો હતો, જેનું ફૂલ ફોર્મ તમને સ્ક્રીન ઉપર બતાવે છે, તમે સ્પેલિંગ સાથે લખી શકો છો અને ન સમજાય તો લખતા પણ જઈ શકો છો. તો કોરોના વાયરસના પ્રકાર, તો આપણે એકની વાત કરી, કયો વાયરસ? સાર્સ, SARS કોરોના, તો આ એનો પ્રકાર છે. ત્યારબાદ નોવેલ કોરોના. કેવો કોરોના? નોવેલ કોરોના. તો ફ્રેન્ડ્સ, આવા પણ વાયરસના પ્રકાર હોય છે.
અત્યારે હાલ જે ચીન ઉપર મહામારી આવી છે એમાં કોનો હાથ છે? તો એમાં નોવેલ પ્રકારનો કોરોના વાયરસનો હાથ છે, એના દ્વારા આ બીમારી થઈ છે. આગળ વાત કરીએ તો આ વાયરસ ક્યારથી જોવા મળ્યો હતો? આ વાયરસ ડિસેમ્બર 2019થી એક કેસ નોંધાણો હતો અને હાલ એના કેટલાય કેસો નોંધાઈ ગયા છે. તો નોવેલ કોરોના આ કયા પ્રકારનો વાયરસ છે? વાત કરીએ એ મુજબ આ નોવેલ કોરોના પ્રકારનો વાયરસ છે ફ્રેન્ડ્સ, હુ દ્વારા આનું એક બીજું નામ આપવામાં આવ્યું છે 2019 NCOV. NCOV એટલે કે નોવેલ કોરોનાનો ની અને કોરોનાનો COV. તો આ મિત્રો હુ દ્વારા આપવામાં આવેલું એક નામ છે. ત્યારબાદ હુ એટલે શું? તમને એમ થતું હશે કે સાહેબ કરુણા હુ હુ બોલે છે, તો હુ એટલે કાંઈ નહીં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. હુ એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એની આગળ વાત કરીએ તો આગળ વાત કરીએ તો હુ એટલે શું? હુ એટલે કાંઈ નહીં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે હુ, શોર્ટ ફોર્મ હુ તરીકે ઓળખાય છે. એની સ્થાપના પૂછાય તો 7 એપ્રિલ 1948 રોજ એની સ્થાપના થઈ હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જીનીવા ખાતે. ક્યાં આવેલું છે? જીનીવા ખાતે. જીનીવા ક્યાં આવેલું છે? તો એ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ત્યારબાદ એમના ફાઉન્ડર્સની વાત કરી છે અને અન્ય માહિતી પણ આપેલી છે. તો ફ્રેન્ડ્સ, આ હતો જીનીવા વિશેનો, મતલબ કે WHO વિશેનો નાનો એવો વિડીયો. અને તમને આ વિડીયોમાં મેં બધા જ વાયરસોની વાત કરી છે ફ્રેન્ડ્સ. તો આ હતો વાયરસ વિશેનો એક નાનો એવો વિડીયો. કોરોના વાયરસ વિશેની મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે. હવે તમારી ઉપર ડિપેન્ડ છે કે તમે વધારે માહિતી મેળવો, અને વધારે માહિતી તમને મળે એટલે મને ડાયરેક્ટ તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. અને ફ્રેન્ડ્સ, હવે મળીશું નવા વિડીયો સાથે નવા લેક્ચરમાં. ત્યાં સુધી હું રજા લઉં, ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.